નમસ્તે મિત્રો, આજે આપણે સૌ મળ્યા છીએ એક એવી વાત કરવા માટે કે જેની આપણે કદાચ થોડા દિવસો પહેલાં એની કલ્પના કરી નહોતી. આજે સમગ્ર વિશ્વ છે એ કોરોના વાયરસ ડિસીઝને કારણે લોકડાઉનની સ્થિતિમાં આપણે સૌ આપોતપોતાના ઘરની અંદર રહીએ છીએ. જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની ચર્ચા જાગૃત અવસ્થા દરમિયાન અને ક્યારેક ક્યારેક કોઈને ઊંઘમાં પણ એમના જ સ્વપ્ન આવતા હશે. મિત્રો, આ મહામારીથી બચવાની સાથે સાથે આપણને એક તક પણ ઊભી થઈ છે, એ છે કે જાગૃત અવસ્થા દરમિયાન આપણું બાળક છે એ શાળામાં એના મિત્રો સાથે રમતના મેદાનમાં એમ જાગૃત અવસ્થાના 7, 8, 9, 10 કલાક ક્યારેક ક્યારેક એ બહાર વિતાવતું હશે. અને સંપૂર્ણ એમનો એ સમય છે એના ઘરમાં જ્યારે જાય છે, અને એવી જ રીતે એમના વાલીઓનો સમય પણ એમની સાથે જ સરસ રીતે વિતાવી શકે, ઘરમાં જ એમને પણ રહેવાનું છે, ત્યારે આપણી પાસે એક વિશિષ્ટ તક પણ છે કે બાળક કંટાળી ન જાય, બાળકનો સરસ રીતે આ સમયગાળામાં કોઈ પણ પ્રકારની એના માનસિક અસર ન થાય અને એનું સરસ જીવન ઘડતર કરી શકીએ. એને માટે શું થઈ શકે એના વિચારમાંથી આજનો વાર્તાલાપ આપણે ગોઠવ્યો છે. આ સમગ્ર વાતચીત કરવા માટે આપની વચ્ચે આપણા સૌના જાણીતા ડૉક્ટર દીપકભાઈ તેરે આપની વચ્ચે ઉપસ્થિત છે, જે સાયકોલોજિસ્ટ છે અને એમના મોટિવેશનલ વિડીયોઝને લેક્ચરથી આપણે સૌ પરિચિત છીએ. એણે પેરેન્ટિંગના પણ ખૂબ કાર્યક્રમો કર્યા છે, મેનેજમેન્ટ, લીડરશીપ, ચાઇલ્ડ રાઇટ એવા અનેક વિષયોને લઈને એમણે લોકો સાથે અને જુદી જુદા કેટેગરીના અધિકારીઓ સાથે, શિક્ષકો સાથે એમનો એ બહોળો અનુભવ રહ્યો છે. ત્યારે એ સાયકોલોજી વિષય સાથે સંકળાયેલા હોવાથી અને આપણી સૌની સાથે પણ સંકળાયેલા હોવાથી ખાસ કરીને વાલીઓ માટેના માર્ગદર્શન માટે આજે એમને આમંત્રિત કર્યા છે. ત્યારે હું દીપકભાઈને વિનંતી કરીશ કે આ કોરોના વાયરસ ડિસીઝ અને એને કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ પ્રમાણે આપ ચાઇલ્ડ રાઇટને પણ ધ્યાનમાં રાખો અને દુનિયાભરમાં અત્યારે સારું શું થઈ રહ્યું છે અને આપણે આપણા સમયનો સદુપયોગ કેવી રીતે આપણા બાળકો સાથે કરી શકીએ એની વાતચીત કરવા માટે હું આમંત્રિત કરું છું. ખાસ કરીને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન સંસ્થા જે છે એમણે પણ કેટલીક ગાઈડલાઇન આપી છે. આપણે કેટલીક સારી પરંપરાઓ છે, આપણી પાસે ઘણું બધું સારું મટીરિયલ છે, તો આ બધું જ સાથે રહીને આપણે આપણા બાળકોના આ દિવસોને વધારે સારા યાદગાર કેવી રીતે કરી શકીએ, ઘરમાં શું કરવું શું નહીં કરવું આ વગેરે બાબતની ગાઈડલાઇન આપવા માટે હું આમંત્રિત કરું છું દીપકભાઈને. થેન્ક યુ જોશી સાહેબ. નમસ્તે મિત્રો, કેમ છો? હવે આ કેમ છો પૂછીએ ને તો ગુજરાતીઓ તો બધા એવું જ કહે કે મજામાં, પણ અત્યારે લગભગ આપણે કોઈને પૂછીએ છીએ કેમ છો તો એના જવાબમાં મજામાંની સાથે કોરોના એવો એક શબ્દ સાથે જોડીને દરેક વ્યક્તિ પોતપોતાની વાત કહેતા હોય છે. આજનું જે આ સત્ર, જેમ આદરણીય જોશી સાહેબે વાત કરી, એમ આપણા બધા માટે છે, પણ એનું ફોકસ જે છે એ બાળકો છે. બાળકોના સંદર્ભમાં આપણે બધી જ વાત કરીશું, પણ હું એમ કહીશ કે આજનું આ સત્ર છે એ આમ તો આપણા પરિવાર માટે છે, અને એટલે શિક્ષકો પણ એમાં આવી જશે, કારણ કે શિક્ષકનો પણ પરિવાર છે, શિક્ષકનો શાળા પરિવાર પણ છે. અને આ માધ્યમથી આપણે આજે થોડી વાતો એવી સમજવી છે કે જે વિદ્યાર્થીઓ, જે બાળકો અત્યારે લોકડાઉન પરિસ્થિતિના કારણે પોતાના ઘરમાં, એટલે કે ઘરની શાળામાં, આમ તો ઘર એ પહેલી શાળા છે, તો ઘરની શાળામાં ભણી રહ્યા છે, જીવી રહ્યા છે, મજા કરી રહ્યા છે, અને એ જ લોકડાઉનની સ્થિતિ દરમિયાન બાળકોને વડીલો, એના મા બાપ, એના ઘરના બીજા સદસ્યો ઓબ્ઝર્વ કરતા હોય, એ દરમિયાન બાળકો સાથે એ કેવી રીતે જોડાણ કરી શકે અને એક ઇમોશનલ બોન્ડિંગ સાથે બાળકોને કોઈ ટ્રોમેટિક સિચ્યુએશન કે આ બધી પરિસ્થિતિ, જે ચર્ચાઓ, ન્યૂઝ ચાલતા હોય એમાં બાળક કોઈ આઘાતની પરિસ્થિતિમાં સરી પડતું હોય અથવા એને કોઈ અંદરથી ચિંતા થઈ હોય તો એની કાળજી કઈ રીતે લઈ શકે, બાળકનું સંરક્ષણ કઈ રીતે કરી શકે, થોડા મુદ્દાઓની વાત આપણે કરીશું. એવી રમતો કઈ રમી શકાય એના વિશેની વાતો પણ આપણે કરીશું. પણ મને એમ લાગે છે કે આ સેશન આપણા બધા માટે છે, અને એટલે હું બધાને વિનંતી કરીશ કે ખૂબ ધ્યાનથી આ સેશનને
આપ જોજો, સાંભળજો અને ક્યાંક જરૂર પડે તો એની નોંધ પણ કરી લેશો. કારણ કે પરિવારમાં અત્યારે જે ઘણા બધા દિવસો સુધી આપણે એકબીજાની સાથે જ, એકબીજાની પાસે પાસે જ રહેવાનું છે, અને પાસે પાસે છતાં પણ એક સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન ફોલો કરીને એ રીતે આપણે રહેવાનું છે, કેટલી બધી હેલ્થની કાળજીઓ લેતા લેતા રહેવાનું છે, ત્યારે આપણા એ સમયને આપણે ક્વોલિટી ટાઈમ, આપણે ગુણવત્તાવાળો સમય કઈ રીતે બનાવી શકીએ અને બાળકોના સર્વાંગીણ વિકાસમાં એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, એના થોડા મુદ્દાઓ આજે મારે તમારી સાથે શેર કરવા છે. એટલે મેં હમણાં જ કહ્યું તેમ કે કેમ છો પૂછીએ તો આપણે કદાચ એમ કહીએ કે ફિઝિકલી તો બધાને ખબર જ છે કે ફિઝિકલી બધા ઘરમાં છે, પણ મેન્ટલી કેમ છો? તો બહુ જુદા જુદા જવાબો સાંભળવામાં આવે છે કે હમણાં તો ઘરમાં જ છીએ, હમણાં તો પૂરાઈ ગયા છીએ, હમણાં તો ક્યાંય બહાર જવા મળતું નથી, અમે તો એક ગૂંગળામણની સ્થિતિમાં છીએ, કોઈ વસ્તુઓ પ્રાપ્તિ થતી નથી, અથવા તો લેવા માટે અમારે અમુક સમયગાળામાં જવું પડે છે, અને ક્યાંક ને ક્યાંક એક ફરિયાદનું વાતાવરણ હોય, અથવા તો ક્યાંક એક નાનકડા સફોકેશનનું વાતાવરણ હોય, અને કેટલીક જગ્યાએ બહુ સરસ મજાની ગૂંજ પણ સંભળાય છે કે આટલો બધો સમય અમને એવી રીતે મળતો નહોતો ઘરમાં, તો બહુ સરસ રીતે વિતાવી રહ્યા છે. પણ અહીંયા મારો એક બીજો પ્રશ્ન પણ છે કે કેમ છો મેં જ્યારે પૂછ્યું ત્યારે મારે તમને હવે એમ પૂછવું છે, અહીંયા જેટલા માતા પિતા આ વિડીયો જોઈ રહ્યા છે એમને પૂછ્યું છે કે તમારા બાળકો કેમ છે, અને તમારો જવાબ શું છે? થોડો પોઝ લઈને તમે વિચાર કરો. મોટાભાગે જવાબ એમ આવશે કે બાળકો પણ મજામાં છે, અમે એનું મનભાવતું રસોઈ બનાવી આપીએ છીએ, મસ્તી કરવા દઈએ છીએ, ટીવી જોવે છે, મોબાઈલ જોવે છે. પણ ક્યારેય આપણે નાના મોટા અવલોકનથી તપાસ્યું છે કે બાળકો પણ અત્યારે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે? ઘરમાં ખૂબ બધી ચર્ચાઓ ચાલતી હશે, ટીવી પર ન્યૂઝ ચાલતા હશે. તો થોડા મુદ્દા તમારી સામે મૂકવા છે. હું અહીંયા થોડી સ્લાઇડ્સ પણ તમારા માટે લાવ્યો છું, વારાફરતી એ સ્લાઇડ્સ પણ મૂકતો જઈશ. પણ મને એવી વિનંતી કરવી છે આપ સૌને આ માધ્યમથી કે આપણા ઘરના વાતાવરણને તપાસતા તપાસતા આમાંની કેટલીક પ્રવૃત્તિઓ આપણે એ ગુણવત્તાવાળા સમયમાં આપણે કેવી રીતે ઉપયોગ કરીને આ 21 દિવસના લોકડાઉનને, અથવા તો આવનારી પરિસ્થિતિમાં બાળકોને તૈયાર કરવા હોય, આપણે પણ સક્ષમ બનવું હોય, તો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એ સંદર્ભમાં આજની વાત કરીશું.